હંમેશા કહેવાતું હોય છે ને કે કંઈ પણ થાય થોડા દિવસની અંદર બધું જ બરાબર જેસે થે થઈ જતું હોય છે. આ વખતે પણ રાજકોટ અગ્નિકાંડ પછી આશંકા સેવવામાં આવી રહી હતી. એક સાથે રાજ્યના બધા જ ગેમ ઝોન બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી, આદેશ છૂટ્યા, બધા જ ગેમ ઝોન બંધ થઈ ગયા. પણ હવે સવાલ એ છે કે એક મોડલ એક્ટની રચના કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જ બધા જ ગેમ ઝોન ખુલવાના છે. હિરેન મારી સાથે જોડાયા છે. હિરેન, બધા જ ગેમ ઝોન ખોલવા માટે એક મોડલ એક્ટની રચના કરી અને ખોલવાની વાત છે, જલ્દીથી જલ્દી ગેમ ઝોન ખોલવાની વાત છે, પણ કોઈ પણ ગેમ ઝોન ની અંદર તમે જાઓ તો માત્ર એક જ એન્ટ્રી હોય છે. આખું ગેમ ઝોન છે જ્વલનશીલ પદાર્થોથી બનેલું હોય છે. એક નાનકડી ચિંગારી પણ મોટી આગ પકડી લે એવી હાલત હોય છે. આ જીવતા બોમ્બ સમાન છે, આગની ભઠ્ઠીઓ સમાન છે. તો કઈ રીતે એમાં જલ્દીથી ખોલવાની તૈયારીઓ કરવામાં આવશે? જો એટલા જ માટે વર્ષ 2019થી રાજ્ય સરકાર આ અલગ અલગ પ્રકારના નિયમો બનાવવાની મહેનત કરી રહી હતી, પરંતુ આ રાજકોટ આગ પછી એની ગતિ વધી હતી. અને સૌથી પહેલાં આપણે બતાવી રહ્યા છીએ કે રાજ્ય સરકારે આ ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેના નિયમો છે તે બનાવી અને જાહેર કરી દીધા છે. અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 50 કરતાં વધુ પેજ આ નિયમોના બનાવવામાં આવ્યા છે, જેમાં લાયસન્સિંગ ઓથોરિટીથી લઈ કયા પ્રકારની ગેમ, ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ એની અંદર આવરી લેવામાં આવશે એનો પણ એની અંદર સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લગભગ 46 થી 47 પ્રકારની ગેમો છે એને આની અંદર આવરી લેવામાં આવી છે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોનની અંદર. લાયસન્સ ઓથોરિટીમાં જિલ્લા કલેક્ટર અથવા તો જિલ્લા પોલીસ વડાને આની અંદર ઓથોરિટી બનાવવામાં આવ્યા છે કે જેમની ફાઇનલ મંજૂરી હશે ત્યારબાદ જ આ પ્રકારના ગેમઝોન અને રાઇડ્સ વગેરે છે તે ચાલુ કરી શકાશે. રાઇડ્સ જે ચાલુ કરવાની હશે તો રાઇડ્સ ચાલુ કરતા પહેલા પણ મંજૂરી લેવી પડશે, રાઇડ્સ ચાલુ કરશો ત્યારે પણ મંજૂરી લેવી પડશે, અને તમામ ઇન્સ્ટોલેશન પૂરું થઈ જાય અને પબ્લિક માટે ઓપન કરવાની થાય એ પહેલા પણ ત્યાંથી મંજૂરી અને પ્રેક્ટિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવશે એ પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. સાથે સંખ્યાની દ્રષ્ટિએ અને ઊંચાઈની દ્રષ્ટિએ પણ મર્યાદા રાખવામાં આવી છે. નિશ્ચિત પ્રકારની રાઇડની અંદર નિશ્ચિત ઊંચાઈ અને એની અંદર લિમિટેડ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ડોક્યુમેન્ટ લેવાના છે તો એની અંદર લગભગ અલગ અલગ પ્રકારની 13 થી 14 જેટલી મંજૂરીઓ લેવાની રહેશે રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોની. આ વિભાગો પણ અલગ અલગ વિભાગો પાસે નહીં પરંતુ એક સૂત્રતા જળવાઈ રહે એ હેતુથી એક કમિટી એ પ્રકારે બનાવવામાં આવશે કે તમામ બાબતો એ કમિટીની અંદર આવરી લેવામાં આવે અને દરેક વિભાગોની મંજૂરી એના મારફતે ક્રમશઃ એક બાદ એક વિભાગોનું ક્લિયરન્સ મળે એમ મળતું રહે. આ તમામ બાબતોની સાથે એક મહત્વની જોગવાઈ એ પણ કરવામાં આવી છે કે જેટલા પણ લાયસન્સ લેવાના છે એ તમામ લાયસન્સો એન્ટ્રી ગેટ ઉપર ડિસ્પ્લે મૂકવાના રહેશે. ફરજિયાતપણે આ નિયમ બનાવવામાં આવ્યો છે જેથી કરી અને જે પણ પ્રવાસીઓ અથવા તો મુલાકાતીઓ આવે છે એ આ ફાયર એનઓસી વગેરે છે કે કેમ, જરૂરી મંજૂરી છે કે કેમ તે જોઈ શકે, અને ન હોય તો ઓથોરિટીને તે ત્યાંથી રજૂઆત કરી શકે એ પ્રકારની જોગવાઈ આ નવા સૂચિત એક્ટ છે એની અંદર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ગૃહ વિભાગની વેબસાઇટ ઉપર આ નિયમો મૂક્યા છે, જેના આધારે લોકોએ પણ એમાં સુધારો વધારો કરવો હશે તો રાજ્ય સરકારને એમાં ભલામણ કરી શકશે. એના આધારે આગામી એક મહિના પછી રાજ્ય સરકાર આખરી નિયમો છે એ તૈયાર કરશે. મોડે મોડે રાજ્ય સરકાર જાગી છે, કારણ કે 2019માં અમદાવાદની અંદર કાંકરિયા રાઇડની અંદર જે દુર્ઘટના બની હતી ત્યારથી સરકાર આ નિયમો બનાવી રહી હતી, જે નિયમો અત્યારે હવે આખરીકરણ તરફ આગળ વધી રહ્યા છે.